أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. عزیزان محترم، કરબલાના વાક્યના અંદરમાં જે મહાન સબક અને મોટો મદરસો સમાયેલો છે, આજે તમારી સમક્ષ વસિયત બારામાં આપણે ચર્ચા કરીશું કે વસિયત બારામાં કરબલાના અસહાબો આખા જગતમાં સૌથી વધારે બહેતરીન વસિયત અગર જો કોઈ કર્યા હોય તો તે કરબલાના અસહાબો. ઇતિહાસના અંદરમાં તે વસિયતો બારામાં લખવામાં આવેલું છે અને ઘણી વસિયતો કુરાન શરીફના અંદરમાં પણ લખવામાં આવેલી છે. તે વસિયતો અલ્લાહ ઉપર ઈમાન બારામાં, સચ્ચાઈ બારામાં અને નમાઝ, વાજિબાત વગેરે વગેરે બારામાં તે વસિયતો આપણને જાણવા મળ્યું છે. પણ કરબલાના અંદરમાં એક અનોખો વસિયત એક શખ્સ તેના દોસ્તને કહે છે કે જે વસિયત બારામાં ઇતિહાસ લખનારા અને કરબલાના વાક્યાને લખનારાઓ અચરજ પામે છે કે આ એક અજીબ કિસ્મનું વસિયત જોવામાં આવેલું છે. જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ને ઔસજા કરબલાના જમીન ઉપર જખમોથી ચૂર ચૂર એ ઝઈફીની હાલતમાં જ્યારે છેલ્લી શ્વાસ લઈ રહ્યા હતા, ત્યારે તેના દોસ્ત અને બિરાદર જનાબે હબીબ ઇબ્ને મઝાહિરને તે વસિયત કરે છે અને જનાબે મુસ્લિમ ઇબ્ને ઔસજાએ કહ્યું, ઉસીકા બિહાઝા, આય મારા દોસ્ત હબીબ, હું વસિયત કરું છું આ શખ્સ બારામાં. અને તે હાથનો ઇશારો કરી અને ઇમામ હુસૈન અલીસલામ તરફ ઇશારો કર્યો, અંતુ કાતિલ દૂનહુ હત્તા તમૂત, કે આય હબીબ, ઇમામ હુસૈન અલીસલામની મદદ કરી, નુસરત કરી અને તું જિહાદ કરજે, કિતાલ કરજે, જ્યાં સુધી કે તું પણ મૃત્યુ પામે અને શહીદ થા. અઝીઝાને મોહતરમ, આ કિસ્મની વસિયતો ઇતિહાસના અંદરમાં ક્યાંય પણ ઠેકાણે નજરે નહીં પડે. પણ કરબલાના અસહાબ એવા અસહાબો હતા કે જે જનાબે મુસ્લિમ ઇબ્ને ઔસજા, જનાબે હબીબ ઇબ્ને મઝાહિરના ઈમાન બારામાં તેને યકીન હતું, સર્વે વાજિબાત બારામાં તેને યકીન હતું અને આ કુફીઓને સમજાવવા માટે ઇમામે હુસૈન અલીસલામ બારામાં વસિયત કરે છે. કારણ કે એ નમાઝની શું કિંમત કે જે નમાઝ પઢે અને અલ્લાહના વલીઓ સાથે લડાઈ કરવા હથિયાર લઈને ઉભા રહી જાય. એ તિલાવતી કલામે પાકની શું કિંમત કે જે જબાનમાં તિલાવતના કલામ હોય અને દિલના અંદરમાં ઔલિયા પ્રત્યે નફરત હોય. એટલા માટે જનાબે મુસ્લિમ ઇબ્ને ઔસજા ઇમામે હુસૈન અલીસલામની નુસરત બારામાં વસિયત કરેલા હતા. કારણ કે જનાબે મુસ્લિમ ઇબ્ને ઔસજા જોતા હતા કે સામે એ ઝાલિમો યઝીદ તથા મરવાન તથા ઇબ્ને ઝિયાદ તથા ઉમરે સાદના દુનિયા સારું થઈ તેઓની દુનિયા તથા આખેરતને બરબાદ કરે છે. આ કેટલું અફસોસકારક ચીજ કહેવાય કે એક ઇન્સાન લાકડીઓ બને બીજા કોઈના દુશ્મની અને બુગઝની આગને બારવા માટે, ઇન્સાન બીજા કોઈનો કિનો અને નફરતની આગને બારવા માટે ખુદ લાકડીઓ બને અને આ નફરતની આગ ફેલાય, હકીકતમાં બહુ જ અફસોસકારક ચીજ કહેવાય. અને કરબલાના અંદરમાં ઇમામે હુસૈન અલી સલાતો સલામ સર્વે અસહાબો સાથે એવી રીતના પ્યારથી વરતતા હતા કે નાનપણના દોસ્ત હોય કે પછી હમશિકલે પૈગંબર હોય કે પછી હબશી ગુલામ હોય, સર્વે સાથે ઇમામે હુસૈન અલી સલાતો સલામ સરખી રીતના વરતતા હતા. અને આ અસહાબો એવા વફાદાર હતા કે એકબીજાને ઇમામે હુસૈન અલી સલામની નુસરત બારામાં એકબીજાથી આગળ વધવાની કોશિશ કરતા હતા અને તેઓ તલબ કરતા હતા કે તેના દોસ્તથી પહેલા તે ઇમામ હુસૈન અલીસલામની નકશે કદમ ઉપર અને ખુદાવંદી કરીમનો આ ધર્મ છે એને બચાવવા માટે અલ્લાહની રાહમાં શહીદ થાય. તેર માહે સફર આજની તારીખોમાં
જ્યારે જનાબે માલિકે અશ્તર અલૈહિસલામ એ હુમલાઓ કરી અને મુઆવિયાના ખૈમા બાજુમાં પહોંચી ગયા હતા અને અમરે આસે જ્યારે મુઆવિયાને કહ્યું કે કુરાન શરીફ બુલંદ કરો અને જ્યારે કુરાન શરીફ બુલંદ થયો અને તેનાથી દગો દેવામાં આવ્યો ત્યારે તે લડાઈનો રૂખ બદલી ગયો અને લડાઈ બંધ કરવામાં આવી અને સુલેહ માટે તૈયારી કરવામાં આવી અને આજની તારીખોમાં બે પક્ષ તરફથી જે હાકીમો હતા તે હાકીમોને નિમવામાં આવેલા હતા. ઇમામે અલી અલૈહિસલામ અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસને મોકલાવવા ચાહતા હતા પણ ખારીજીઓએ કહ્યું કે અબુ મુસલ અશઅરીને મોકલાવવામાં આવે કે જે અબુ મુસલ અશઅરી અમરે આસના ફંદામાં આવી ગયો અને ઇતિહાસના અંદરમાં આ સર્વે બનાવ લખવામાં આવેલું છે. والسلام عليكم ورحمة الله وبركاته. على حربك زادوا أخي حربك زادوا أخي لم يسمعوا صوتك ظلما قد تماتوا أخي ظلما تماتوا هذه عاديك بسوط يضربوني حسن يضربوني أنت حبيبي ونور العيون نور العيون كل فديت ابتراه هل يرحمني شهد هل يرحمني.